આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આણંદ પાલિકાના સિને મીડિયા ફાઉન્ડેશન અને નમસ્કાર ગુજરાત દૈનિક દ્વારા આયોજિત દિવસ દરમિયાન ત્રણ અલગ અલગ ક્ષેત્રના કાર્યક્રમોનું આયોજન સિને મીડિયા ફાઉન્ડેશનના પ્રમુખ અને ન્યૂઝ ઓનલાઈન ગ્રુપના તંત્રી ડૉક્ટર કલ્પેશ પટેલ અને આણંદ ભાજપ મહિલા અગ્રગણ્ય કાર્યકર કોકિલાબેન પટેલનાઓએ કર્યું હતું. પ્રથમ કાર્યક્રમ ઇન્ડિમેક હેલ્થકેર અને જય જલા ફિઝિયોથેરાપીના ડૉક્ટર્સ દ્વારા ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ સવારે 11-2 કલાકે યોજાયો હતો, જેમાં આણંદ શહેરની મોટી સંખ્યામાં ચેકઅપ કરાવ્યા હતા લોકોએ. બીજા કાર્યક્રમ બપોરનો નિક્કી કુડી યુટ્યુબ ચેનલના માલિક નિકિતા પટેલના સહયોગથી વાનગી હરીફાઈ 2022 રિસીપમાં જગદંબાને ધરાવવામાં આવતા પ્રસાદ વાનગી મીઠાઈ મહિલાઓ પોતાના ઘરેથી બનાવી લાવી હતી, જેના નિર્ણાયક નેહા ઠક્કર ઇન્ટરનેશનલ શેફ અને તોરલ પટેલે માનદ સેવા આપી હતી. ત્યારબાદ ત્રીજો કાર્યક્રમ, જે આવનારી જગદંબાની નવલી નવરાત્રિના અગાઉ બિફોર નવરાત્રિ મહોત્સવ 2022, આમ આ તમામ કાર્યક્રમ સરદાર પટેલ બેન્ક્વેટ હોલ આણંદ ખાતે યોજવામાં આવ્યા હતા. બિફોર નવરાત્રિ 2022માં મુખ્ય અતિથિ આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ, શ્રી 1008 મહામંડલેશ્વર વીણા માસી કિન્નર અખાડા સાવલી કપડવંજ, ડૉક્ટર એમ બી શર્મા પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર ગાંધીનગર, એ જે રાજા ડિરેક્ટર બાઇનરી સ્કિલ એજ્યુકેશન આણંદ, નિમિષા જાની નમસ્કાર ગુજરાત બ્યુરો ચીફ અને નેશનલ વર્કિંગ કમિટીની મેમ્બર MBBS કમળાબેન પટેલ, નેશનલ વર્કિંગ કમિટી મેમ્બર MBBS જયશ્રીબેન ભટ્ટ, ઉપપ્રમુખ વુમન એસોસિએશન સંસ્થા આણંદ હંસાબેન ધ્રુવ, સહ ખજાનાચી વુમન એસોસિએશન સંસ્થા સરોજબેન શાહ, ઉપપ્રમુખ જાગૃતિ મહિલા સમાજ બીનાબેન દેસાઈ, અભિનેત્રી એન્ડ મોડલ વિભાબેન ઠક્કર, એડવોકેટ પ્રમુખ મેનેજિંગ ટ્રસ્ટી મુક્તગીરી ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગરનાઓ ઉપસ્થિત રહી હતી. આ ત્રિવેણી કાર્યક્રમને સફળ બનાવવામાં બાઇનરી સ્કિલ એજ્યુકેશન આણંદ પ્રમુખ પૂંજન જ્વેલર્સ GR જ્વેલર્સ MBBS આણંદ જિલ્લાની ટીમની બહેનો તૃપ્તિ એસ પટેલ, વાઇબ્રન્ટ મલ્ટીમીડિયાના ચેરમેન રમેશ ઠાકોર, પ્રજ્ઞેશ પારેખ, રાજુ ગોહેલ, સુનિલ રાજપૂત, LED માં અર્બુદા મંડપ ડેકોરેશનના માલિક નારાયણભાઈ, ટ્રેન્ડિંગ ગુજરાત ન્યૂઝ ફાઉન્ડર સપન પટેલ, યશદીપ ગઢવી, સેક્યુલર ગુજરાતના તંત્રી નઝીર શેખ અને ઝીલ સેવક મ્યુઝિકલના અંકિત સેવક, સિંગર ધવલ સેવક, સિંગર ઝીલ સેવક, સિંગર નીતા નાગર અને તેમની ટીમે બિફોર નવરાત્રિમાં ગરબાની રમઝટમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. આમ ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આણંદવાસીઓએ ઉજવ્યો હતો, જ્યારે ખાસ ડૉક્ટર કલ્પેશ પટેલ સહ આયોજક આણંદ જિલ્લા ભાજપ અગ્રગણી મહિલા કાર્યકર કોકિલાબેન પટેલને અમેરિકા પ્રવાસે જવાનું થતાં તેઓએ આ સમગ્ર કાર્યક્રમને તેમની સખીઓ સાથે પરદેશમાં ન્યૂઝ ઓનલાઈન યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા નિહાળ્યો હતો. ત્યારબાદ આપણા બીજા મહેમાન
જમણે Thank you.
નમસ્કાર મિત્રો, હું છું સિંગર ધવલ સેવક. આજે આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આણંદથી કલ્પેશભાઈ પટેલ એમણે ગરબાનું આયોજન કરેલ અને બધી પબ્લિક આણંદની દરેક જનતાને આમંત્રિત કરેલ અને અહીંયા બધાએ ગરબાનો આનંદ માણેલ અને મોદી સાહેબનો બર્થડે ઉજવી. શું નામ આપનું? ધવલ સેવક. જો દિવસ મોદી સાહેબનો જન્મદિવસ છે તો કોકિલાબેને આટલું સરસ આયોજન કરી અને એમને કારણોસર ઘર જવાનું થયું, પણ એમણે અમને દિલથી યાદ કર્યા તો અમે એમને દિલથી શુભેચ્છા પાઠવીએ છીએ. ખૂબ ખૂબ આભાર. અમને બોલાવ્યા, અમારું સન્માન કર્યું, આટલું સરસ આયોજન કર્યું અને એમને એમની સખીઓ પણ એટલી અમને સરસ સહકાર મળી છે કે અમને આટલું સરસ સન્માન કર્યું અમારું. એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આ તમે ક્યાં આવ્યા છો અને પ્રોગ્રામ શાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો? અત્યારે અમે જે ઉપસ્થિત છીએ એના માટે કે આજે નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે, જે આપણા દેશના પ્રધાનમંત્રી છે, એમના માટે કલ્પેશભાઈ પટેલે જે આયોજન કરેલું છે એ ખૂબ જ સરસ હતું અને આ જગ્યાએ ખૂબ જ મોટી સંખ્યાની અંદર પબ્લિક ઉપસ્થિત થઈ અને અહીંયા બહુ જ મજા આવી છે. અને અમારી જે પાર્ટીનું આયોજન હતું એ આયોજન દ્વારા બી ઘણા બધા લોકોને મજા આવી છે અને અહીંયા કહેવા પણ આવ્યા હતા કે તમે જે આયોજન કરી રહ્યા છો એ ખૂબ જ. હું ડૉક્ટર કલ્પેશ પટેલ આજ રોજ 17/9/2022 રોજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે આજે સરદાર પટેલ બેન્ક્વેટ હોલ ખાતે નગરપાલિકા આણંદ નગરપાલિકા સીધી ઇન્ડિયા ફાઉન્ડેશન અને નમસ્કાર ગુજરાત દૈનિક સંયોજિત સંલગ્ન આજે અમે 3 ઇવેન્ટ રાખી હતી, જેમાં સવારમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખ્યો હતો, બપોરે રસોઈ શો રાખ્યો હતો વાનગી હરીફાઈ, અને રાત્રે બિફોર નવરાત્રી જેમાં જીલ સેવક ઇવેન્ટના તમામ કર્મચારીએ સારો સાથ સહકાર આપ્યો હતો. અને આજે આણંદના ખેલૈયા રસોઈએ છેલ્લા 2 વર્ષથી મુક્ત મને આજે બિફોરની અંદર નવરાત્રિના રંગે રંગાઈ ફૂલ મોજ માણી હતી અને નરેન્દ્ર સાહેબ મોદીનો મેં જન્મદિવસ સારી રીતે બધા મિત્રોએ ઉજવ્યો હતો અને મીડિયા પાર્ટનરોએ પણ સારો એવો સાથ સહકાર આપ્યો હતો. ડૉક્ટર કલ્પેશ, આજે શાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો? આજે આપણા ભારતના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી કે જેમનો આજે જન્મદિવસ હોવાથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતના લોકલાડીલા એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે અમે નમસ્કાર ગુજરાત અને નગરપાલિકા આયોજિત ડૉક્ટર કલ્પેશભાઈ પટેલ અને બીજેપી કાર્યકર્તા કોકિલાબેન પટેલ આયોજિત સવારના એક મેડિકલ કેમ્પનું આયોજન થઈ ગયું અને ત્યાર પછી બપોરે વાનગી હરીફાઈ સ્પર્ધા થઈ ગઈ અને અત્યારે રાત્રે ગરબા કોમ્પિટિશન જેવું કાર્યક્રમ એક સરસ મજાનો અહીંયા આયોજિત કર્યું છે અને ઘણા બધા ખેલૈયાઓ અહીંયા ભાગ લીધો છે અને હોંશે હોંશે ભાગ એમણે લીધો છે અને સરસ મજાને એમાં આકર્ષક ઇનામો પણ અમે હંસાબેન ધ્રુવ તરફથી આપવામાં આવવાના છે. સૌ એનો આનંદ લઈ રહ્યા છે. કેટલી સંખ્યામાં લોકો જોડાયા અને ગરબા કાર્યક્રમ પૂરો થશે એના પછી સારા કાર્યક્રમો રાખવામાં આવ્યા? ગરબા પૂરા થશે ત્યારબાદ આરતી અને આરતી બાદ અમે લોકો ઇનામની લાણી કરવાના છીએ. જે પણ સારા ગરબા ગાયા છે, આમ તો લગભગ બધાએ સારા જ ગરબાઓ રમ્યા છે અને ગાયા છે, પણ એક જ્યારે હરીફાઈનું નામ આપવામાં આવતું હોય છે ત્યારે એક જજીસ તરીકે પણ જેમણે વડીલ તરીકે હંસાબેન ધ્રુવ તેમજ અમારા નિમિષાબેન જાનીએ અહીંયા એમની ફરજ અદા કરી છે અને એ લોકોને જે યોગ્યતા લાગ્યું હશે જે યોગ્યતા પ્રમાણે એમને અત્યારે ઇનામો આપી અને સન્માનિત કરવામાં આવશે. તમારું નામ? કમલાબેન પટેલ, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘ પૂર્વ મહામંત્રી અને માનવાધિકાર એવમ બાલ વિકાસ સંગઠનના હાલમાં કાર્યકારી પ્રમુખ તરીકે અને નેશનલ. આજે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ડૉક્ટર કલ્પેશભાઈ તેમજ કોકિલાબેને
આણંદ ખાતે સરસ મજાનું આયોજન કર્યું હતું ભવ્ય રાસ ગરબાનું, અને એની અંદર સર્વે આણંદ તેમજ આજુબાજુની પબ્લિક ઉપસ્થિત હતી અને બહુ સરસ મજાનું આયોજન રહ્યું અને બધા લોકોએ સરસ મજાનો આનંદ માણ્યો હતો અને અમને પણ બહુ જ મજા આવી, અમારા ગ્રુપને પણ બહુ જ મજા આવી હતી. તે બદલ કલ્પેશ અને આયોજન કરવા બદલ કલ્પેશભાઈ પટેલ તેમજ કોકિલાબેનનો અમે આભાર માનીએ છીએ. તમારા ગ્રુપનું નામ શું છે અને કયા કયા પ્રોગ્રામો કરવામાં આવે? અમારા ગ્રુપનું નામ છે જીલ સેવક એન્ડ પાર્ટી, અને અમારા ગ્રુપની અંદર તમામ પ્રકારના પ્રોગ્રામ કરવામાં આવે છે, જેમ કે લગ્ન ગીત, રિસેપ્શન, હિન્દી ગીતો તેમજ ભવ્ય રાસ ગરબા, ડાયરો, તમામ પ્રકારના પ્રોગ્રામ અમે કરીએ છીએ. આગામી સમયમાં નવરાત્રી જે આવી રહી છે, તો તમારા પ્રોગ્રામ દ્વારા કયા કયા પ્રોગ્રામ કરવામાં આવશે? અમારી આ વખતે નવરાત્રી અમદાવાદ ખાતે છે, અને અમદાવાદ ખાતે બુકિંગ થઈ ગયું છે અને બીજું બુકિંગ ચાલુ છે, એટલે થઈ જશે અમદાવાદ. અંકિત સેવક. લો ઉભા રહેજો ધવલભાઈ, લો ભાઈ તમારા ઉભા રહેજો. થઈ ગયું તમારું બાકી છે, ખાલી તમારું બાકી છે, તમારું લઈ લો. નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસના પ્રસંગ નિમિત્તે અહીંયા આણંદ ખાતે કલ્પેશભાઈ પટેલ અને કોકિલાબેને સરસ મજાનો ગરબાનું આયોજન રાખ્યો હતો. તો અમને અમદાવાદથી અમારી ટીમ જીલ સેવક એન્ડ ગ્રુપને ઇન્વાઇટ કર્યા હતા, અને અમે લોકો અહીંયા આવ્યા અને અહીંના લોકોએ બહુ જ ખૂબ સરસ મજાની ગરબાનું આયોજન રાખ્યું હતું. તેમાં આવીને બધાએ સપોર્ટ કર્યો અને ગરબા રમીને, અને અમને પણ બહુ મજા આવી અને પબ્લિકને પણ બહુ જ મજા આવી. નીતા નાગર.